અમદાવાદની 23 વર્ષની આયશા જેને સાબરમતી રિવરફ્રન્ટ પર આપઘાત કર્યો અને એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો। વિડીયો બાદ આયશાના ઇન્સાફ માટેની માંગ ઉઠી અને હવે પોલીસે આયશાના પતિ આરિફ ખાનની ધરપકડ કરી લીધી છે, જેની એક્સક્લુઝિવ ઝલક ગુજરાત તક આપના સુધી લઈને આવ્યું છે। સૌથી પહેલા આરિફ ખાનની ઝલક જુઓ। આ આરિફ માસૂમ આયશાનો હત્યારો છે। આત્મહત્યા પહેલોનો વિડીયો જોઈને ભલભલા કઠણ કારજાના માનવીની પણ આંખો ભીની થઈ ગઈ છે। સમગ્ર ભારતમાં આજે લોકોના મોબાઈલમાં આયશાના આ વિડીયોએ સંવેદનાના એકે એક તાર હલાવીને મૂકી દીધા છે। પરંતુ આયશાના આ વિડીયોના સ્મિતની પાછળ કેટલું દર્દ છે એ હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે। હવે આગળ શું કાર્યવાહી થશે આવું જાણીએ પોલીસ પાસેથી। આરિફ બાબુખાન નામના જે આરોપી છે, આઈપીસી કલમ 306 ગુનો અહીંયા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની અંદર તારીખ 26 તારીખે નોંધાયેલો હતો। એ ગુનાની જે ગુનાના આરોપીને અત્રેના રિવરફ્રન્ટ પોસ્ટની ટીમ દ્વારા રાજસ્થાનથી એની સર્ચ કરી અને એનો કબજો લેવામાં આવેલો છે। આજે રોજ વહેલી સવારે અહીં અમદાવાદ લાવેલ છે। પ્રાથમિક જે હતું એની અંદર આરિફની વિરુદ્ધની અંદર ફરિયાદ નોંધાવેલ છે અને બીજું કે આ કામના અન્ય કોઈ બીજું એને સંકળાયેલ છે કે કેમ અને આ કામે આરોપીએ આને કયા પ્રકારનું ટોર્ચરિંગ કરવામાં આવેલું છે એના જે એના સીડીઆર અને એના મોબાઈલ એનાલિસિસ દ્વારા એનાલિસિસ આગળ તપાસ કરવામાં આવશે। પતિ આરિફની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે। આરિફના રાજસ્થાનની અન્ય યુવતીઓ સાથે પણ પ્રેમ સંબંધ હતા અને આ જ કારણ આયશાને આત્મહત્યા સુધી લઈ ગયો। પ્રેમિકા સાથે મોજશોખ કરવા આરિફ સસરા પાસે દહેજની માંગણી કરતો અને આ પૈસાની લાલચ આટલી વધી ગઈ કે પછી આયશા એને બરદાશ્ત ના કરી શકી, પરંતુ તોય હસતા હસતા મોઢે તેને આરિફને માફ કરી દીધો। પ્યાર કરતે આરિફ સે ઉસે પરેશાન થોડી ના કરેંગે, અગર ઉસે આઝાદી ચાહીએ ઠીક હે વો આઝાદ રહે, ચલો અપની જિંદગી તો યહીં તક હે। મેં ખુશ હું કે મેં વલ્લા સે મિલુંગી, ઉને કહુંગી कि मेरे से गलती कहाँ रह गई। हमारे गवर्नमेंट से ये मांग है कि इसे नराधम को तात्कालिक पकड़ के नामदार कोर्ट के सामने रजू करे और उसके सामने फास्ट ट्रैक कोर्ट में केस चला के मैक्सिमम सजा उसको करे। पुलिस ने मामले वीडियो ना पुरावा ना आधार है आयशा ना पति सामे दुष्प्रेरणा नो गुनो नोंधी तपास हाथ धरी छे। હવે જોવાનું એ રહેશે કે આયશાને ન્યાય ક્યારે મળે છે। સૌમ્યા સિંહ, ગુજરાત તક। હવે સમગ્ર ભારતમાં બસ એક જ માંગ ઉઠી રહી છે કે આયશાને જલ્દી જલ્દી ન્યાય મળે અને તેના ગુનેગારને ફાંસીની સજા થાય તેવી પણ માંગણી ઉઠી છે। જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।